नमस्कार खेडूत मित्रों, ओनली खेडूत हेल्प में आपनु स्वागत छे। आजे तारीख 27 मार्च 2023। आजना सवारना 5:30 वाग्याना महत्वना हवामान समाचार जाणीशुं। जेमां गुजरातमां भर उनाळे फरी वखत मावઠા ઉપર मावઠા आगाही करवामां आवी रही छे, त्यारे आगामी 29 तारीखथी एक वेस्टर्न डिस्टर्बन्स सक्रिय थवानुं छे, जेना कारणे गुजरातना वातावरणमां पलटो आवशे। काळा डिबांग वादळो घेरायेला आ रीते जोवा मळशे अने आगामी समयमां मावઠાની શક્યતાઓ રહેલી છે, જેમાં 29, 30, 31 તારીખમાં ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે। ખાસ કરીને સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં તેની અસર થવાની છે। તો સંપૂર્ણ માહિતી મેળવીશું, ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઇબ કરી લેજો। વાત કરીએ તો આ રીતે સમગ્ર ગુજરાતમાં, ખાસ કરીને કચ્છ જિલ્લામાં નલિયા, ખાવડા, ગાંધીધામ આજુબાજુ 90 થી 95% સુધી વાદળછાયું વાતાવરણ જોવા મળશે, જેમાં વરસાદની શક્યતા નલિયા આજુબાજુ અને ખાવડા આજુબાજુ વધારે છે। તો સૌરાષ્ટ્રના વિસ્તારો જોઈએ તો ઓખા, જામનગર, હળવદ, રાજકોટ, જૂનાગઢ, પોરબંદર તેમજ ઉના આજુબાજુના વિસ્તારો અને બોટાદ, સુરેન્દ્રનગરના કેટલાક વિસ્તારો તેમજ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, મહેસાણા, ડુંગરપુર, પાલનપુર, સુઈગામ, હિંમતનગર, આબુ રોડ આ બધા વિસ્તારોની અંદર ભારે વાદળો ઘેરાયેલા જોવા મળશે, જ્યારે સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી તેમજ દક્ષિણ ગુજરાતમાં ઓછા વધતા પ્રમાણમાં વાદળછાયું વાતાવરણ આપણને જોવા મળે છે। અત્યારે હાલ ખેડૂતોને ચિંતા એ છે કે ગયા માવઠામાં ઘણું બધું નુકસાન થયું છે। ધાણા, જીરું, ઘઉં, બાગાયતી પાકો, કેરી જેવા પાકોમાં તો એનું વળતર પણ અત્યારે હજુ સરકારે જાહેર કર્યું નથી। તો આગામી સમયમાં શું સરકાર ખેડૂતો માટે વળતર જાહેર કરશે અને ખેડૂતોને 100% સહાય મળવી જોઈએ? હવે વાત કરીએ આજે કયા કયા વિસ્તારમાં આગામી 31-30 તારીખમાં વરસાદ પડવાનો છે તેની અપડેટ જોઈએ। હવે વાત કરીએ 30 તારીખમાં વહેલી સવારે જે વિસ્તારોમાં વરસાદ જોવા મળે છે તે વિસ્તારો સિસ્ટમ મુજબ જોઈએ તો નલિયા, નાગવીરી, નિરોણા તેમજ ખાવડા આજુબાજુના વિસ્તારો, ધોળાવીરા, રાપર આ બધા વિસ્તારોની અંદર વરસાદની શક્યતા રહેલી છે। તો ઉત્તર ગુજરાતમાં પણ પાલનપુર, રાધનપુર આજુબાજુ અને આબુ રોડ પંથકમાં વરસાદની સંભાવના છે। સૌરાષ્ટ્રમાં પણ કેટલાક વિસ્તારોમાં વરસાદ પડશે। બપોરના સમયની અપડેટ જોઈએ તો સમગ્ર કચ્છમાં નલિયા, લખપત, ખાવડા, રાપર, ભુજ અને ગાંધીધામમાં વરસાદની સંભાવના આપણને જોવા મળે છે। તો સૌથી વધારે ઓખા, ભાટિયા, સલાયા, જામનગર, મોરબી, રાજકોટ, ચોટીલા, ભાણવડ આજુબાજુ પણ વરસાદની સંભાવના જોવા મળશે, જ્યારે ભાવનગર જિલ્લામાં મહુવા, અલંગ, ભાવનગર તેમજ વડોદરા, ગોધરા, દાહોદ અને છોટાઉદેપુર પંથકમાં પણ વરસાદની શક્યતા છે। તો ઉત્તર ગુજરાતમાં પાલનપુર આજુબાજુના વિસ્તારોમાં પણ વરસાદ વરસી શકે છે। હવે વાત કરીએ આગામી 31 તારીખમાં પોરબંદર, ઓખા, સલાયા, વેરાવળ, ઉના આજુબાજુના દરિયા કિનારાના વિસ્તારોમાં વહેલી સવારે તેમજ ઉત્તર ગુજરાતમાં મહેસાણા છે, રાજનપુર છે, પાલનપુર, ખેડબ્રહ્મા, હિંમતનગર, ડુંગરપુર અને સાબરકાંઠા, મોડાસા પંથકમાં વરસાદ વરસવાની સંભાવના અત્યારે જોવા મળી રહી છે, જ્યારે સિસ્ટમ એકદમ નજીક આવશે ત્યારે સંપૂર્ણ માહિતી આપણને મળશે। હવે વાત કરીએ પવનની ઝડપ, તો કચ્છમાં 43-44 તેમજ સૌરાષ્ટ્રમાં 42 અને અમદાવાદ તેમજ ઉત્તર ગુજરાતમાં 25 કિલોમીટર પ્રતિ કલાક જેવી જોવા મળશે। હવે વાત કરીએ 30 તારીખમાં તો કચ્છમાં 40 સુધીની પવનની ઝડપ તેમજ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં 40 કિલોમીટર પ્રતિ કલાક જેવી પવનની ઝડપ જોવા મળશે। તો ખેડૂત મિત્રો, આ હતા અત્યારના સવારના 5:30 વાગ્યાના મહત્ત્વના હવામાન સમાચાર। ફરી વખત મળીશું નવી અપડેટમાં, જોતા રહેજો ઓનલી ખેડૂત હેલ્પ।